ઘણા લાંબા સમયથી ચાલતી કામગીરીનો અંત આજથી પારસર પેટ્રોલ પંપ સીએનજી ગેસ ઓનલાઈન વિતરણ શરૂ મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવામાં છેલ્લા ઘણા સમયથી સીએનજી ગેસનું ઓનલાઈન કામ શરૂ કરવા બાબતે પંપ માલિક દ્વારા પ્રયાસો ચાલુ હતા પણ ટેકનિકલ પ્રોબ્લેમ હોવાના કારણે ઓફલાઈન ગેસનું વિતરણ બંધ કરાયું હતું જેને લઈ સીએનજી વાહન ધારકોને ભારે હાલાકી ભોગવી પડતી હતી શહેરથી લગભગ ચાલીસ કિલોમીટર દૂર અન્ય સીએનજી પંપ સ્ટેશનમાં ગેસ ભરાવવા જવું આવવું પડતું હતું ત્યારે આવી તકલીફો જોતા સીએનજી વાહક ધારકો દ્વારા થોડા સમય પહેલા મહુવા સ્કર્ટિંગ હાઉસ ખાતે એકઠા થઈ મહુવાના ધારાસભ્ય અને હાલમાં રાજ્ય કક્ષાના મંત્રી સી આર સીભાઈ મકવાણાને પોતાની સમસ્યાનો રજૂ કરી હતી ત્યારે આ સમસ્યાનું નિકરણ લાવવા મંત્રી સી આર સીભાઈ મકવાણાએ પારસ પંપના માલિક મીનાસભાઈ કપાસીનો સંપર્ક કરી સીએનજી વાહન ધારકોને વહેલી તકે મહુવામાં સીએનજી સી ઓનલાઈન મળી રહે તેવી ભલામણ કરવામાં આવી હતી જેના ભાગરૂપે પંપના માલિક મિન્ઝાભાઈ કપાસિયા દ્વારા ટેકનિકલ પ્રોબ્લેમને પહોંચી વળવા યુદ્ધના ધોરણે દિવસ રાત એક ફરી આજ રોજ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર બાવીસના રોજ સીએનજી વાહન ધારકોની સમસ્યાઓનો અંત લાવી ઓનલાઈન સીએનજી ગેસનું વિતરણ રાબેતા મુજબ કાર્યરત કરવામાં આવ્યું હતું જેને લઈ ધારકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે સમગ્ર સીએનજી વાહન ધારકોએ મંત્રીશ્રી આરસીભાઈ મકવાડાનો આભાર વ્યક્ત કર્યો અને હર્ષોઉલ્લાસથી પોતાના વાહનોમાં કાયમી મહુવા આજ જ ઓનલાઈન સીએનજી ગેસ પુરાવી શકે છે તેના માટે પંપના માલિક મિન્જાભાઈને પણ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી તમામ સીએનજી વાહન ધારકોને દૂર દૂરના ધક્કાથી કાયમી છુટકારો મેળવતા હશકારો લીધો હતો રિપોર્ટર અક્રમ અગવાન બિલ્લા